में निकलने लगे का भाजपा के गुंडे, आप लोग ये बना रहे हो अपने को? तो दोस्तों कोई अधिकारी छे तेनी साथे कोई ना लग्न थाई छे, ઘણા બધા એવા લોકો છે જે સામે જોબ કરતા હોય છે ને તેની સામે અન્ય જે વ્યક્તિ હોય છે તે પણ જોબ કરતો હોય છે. કોઈ એવું પણ હોય છે કે ખેડૂત હોય છે છતાંય સામે કોઈ અધિકારી સાથે લગ્ન કરતું હોય છે, અને તેમાં પણ ઘણા બધા કિસ્સા એવા બને છે કે કોઈએ ફ્રોડ કર્યું હોય છે. ઘણા બધા લોકો સાથે લગ્ન બાદ અથવા તો લગ્ન સમયે ફ્રોડ થતી હોવાની પણ ઘટના સામે આવે છે, અને આપણે એની ફરિયાદ છે તે સામાન્ય રીતે દરેક લોકો પોલીસ પાસે કરતા હોય છે કે તેને ન્યાય મળશે. પરંતુ પોલીસ સાથે આવું બને તો, અને એ પણ પોલીસના ઊંચા અધિકારી સાથે, આવી ઘટના બની છે અન્ય કોઈની સાથે નહીં પરંતુ એક મોટા પોલીસ અધિકારી સાથે, અને એ પણ લેડી સિંઘમ સાથે, જી હા, જેનું ખૂબ મોટું નામ છે, અને તેની સાથે કંઈક આ પ્રકારનું ચીટિંગ થઈ હોવાનો આરોપ છે તે આ મહિલા ઓફિસરે લગાવ્યો છે તેમના જ પતિ વિરુદ્ધ. શું છે પૂરો મામલો, આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. એક મહિલા છે જેનું નામ છે શ્રેષ્ઠા ઠાકુર. જી હા, આ શ્રેષ્ઠા ઠાકુર છે તે ભણવામાં ખૂબ હોશિયાર હતા અને કાનપુરની અંદર અભ્યાસ કરતા હતા. એક સમય હતો 2012 પહેલાંનો, આ સમય તે જ્યારે કોલેજમાં હતા, જ્યારે અભ્યાસ કરતા હતા, એ સમય બે ટીખણખોરો છે તેની મસ્તી કરે છે અને તેને પાઠ ભણાવવા માટે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જાય છે. પરંતુ પોલીસની કામગીરીથી આ મહિલાને, આ જે અભ્યાસ કરતા હતા, તેને સંતોષ નહોતો, જેના કારણે તેણે નક્કી કર્યું કે હવે પોલીસ ઓફિસર બનવું છે. એ પણ મોટા, તેણે 2012ની અંદર ખૂબ મહેનત કરી અને યુપીએસસીની અંદર તેણે યુપીએસસી ક્રેક કરી અને તે બની ગયા ડીએસપી. જી હા, જે હાલ ઉત્તર શામલીની અંદર તૈનાત છે. આ મહિલા અધિકારીના ભૂતકાળની વાત કરીએ તો, કે જ્યારે પોતાના હોદ્દા ઉપર છે અને પોતે પોલીસ ઓફિસર છે મોટા, ત્યારે ભાજપના એ વિસ્તારના એક કાર્યકર્તા, એક નેતાની બાઇકને લઈને દંડ ફેટકાર્યો હતો, હેલ્મેટને લઈને, જેના કારણે ભારે હંગામો મેચ્યો હતો. પરંતુ તેણે વળતા જવાબ પણ કંઈક એ અંદાજમાં આપ્યા હતા કે તેના ખૂબ વિડીયો વાયરલ થયા હતા. ત્યારબાદ તેની ટ્રાન્સફર થઈ હતી, ત્યાં પણ તેનું ખૂબ મોટું નામ થયું હતું અને તેને લોકો છે તે મહિલા સિંઘમના નામે ઓળખે છે. તો આજે પોલીસ અધિકારી છે શ્રેષ્ઠા ઠાકુર, જેને જે કુવારા હતા અને તેના પરિવારજનોએ તેની સગાઈ કરવાનું નક્કી કર્યું, તો એક સાઇડ છે મેટ્રિમોનિયલ, આ મેટ્રિમોનિયલ સાઇડ ઉપરથી તેણે તેના જીવનસાથીની શોધખોળ શરૂ કરી હતી. તેને જાણવા મળ્યું કે 2008ની બેન્ચના IRS ઓફિસર, મતલબ કે ખૂબ મોટા ઓફિસર છે 2008ની બેન્ચના, જેનું નામ છે રોહિતરાજ, અને આ રોહિતરાજ સાથે તેની સગાઈ કરવાનું નક્કી થયું. રોહિતરાજ આ જે શ્રેષ્ઠા ઠાકુર છે તેમાંથી ખૂબ મોટી પોસ્ટ હતી તેની પાસે, અને સામે પણ IRS તે પણ ખૂબ મોટી પોસ્ટ છે, અને તે રોહિતરાજ નામના વ્યક્તિ સાથે તેની સગાઈ નક્કી થાય છે આ સાઇડના આધારે. ત્યારબાદ આ બંનેના લગ્ન થઈ જાય છે અને એક સંતાન પણ થાય છે. આ મહિલા પોલીસ અધિકારીને પોતાના પતિની કરતૂત છે તે જાણી જાય છે કે તેનો પતિ છે તે કોઈ અધિકારી નથી, એક ફ્રોડ છે. પોતે તે વકીલનો દીકરો છે અને તે IRS તેણે કર્યું નથી, એ ખોટી રીતે તેની સાથે લગ્ન કર્યા છે. પરંતુ આ મહિલા અધિકારી છતાંય ચૂપ રહે છે. પરંતુ આ બંને વચ્ચે ઝઘડાઓ ચાલે છે. તેનો પતિ છે તે આ અધિકારીના નામ ઉપરથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું, તેવો આક્ષેપ આ શ્રેષ્ઠા ઠાકુરે કર્યો છે. આ બંનેને એક સંતાન છે, પરંતુ આ બંને 2021ના વર્ષમાં આખરે અલગ થયા, ડિવોર્સ આપ્યા આ મહિલા અધિકારીએ તેના પતિને. પરંતુ તેનો પતિ છે તેની હરકતોથી બાજ ન આવ્યો. આ મહિલા અધિકારીના પોતાના ફેસબુક છે તેની અંદર તેના દીકરાનો ફોટો રાખ્યો હતો. આ મહિલા અધિકારી સાથેની વોટ્સઅપની ચેટ અને અન્ય જે વાતો હતી અથવા તો અન્ય એવું કંઈ હતું જે દુઃખદ, તે તમામ વસ્તુ તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ આ મહિલા અધિકારી છે તેણે આ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેમાં તેને આરોપ લગાવ્યો છે કે તે IRS નથી. એકચ્યુઅલી 2008ની બેન્ચના IRS રોહિતરાજ નામનો માણસ હતો, પરંતુ એ આ નહીં પરંતુ અન્ય કોઈ હતો. મતલબ એ વાત સાચી છે કે 2008ની બેન્ચનો રોહિતરાજ કરીને IRS ઓફિસર છે, પરંતુ એ આ વ્યક્તિ નથી. સેમ નામ હોવાના કારણે આ મહિલા અધિકારી છે તેને આ જે તેનો પતિ છે તે અધિકારી નહીં પરંતુ બીજો જ કોઈ નીકળ્યો, જેના કારણે આ સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે આ રોહિતરાજની ધરપકડ કરી છે અને હાલ તે પોલીસની પૂછપરછ પોલીસ કરી રહી છે. હવે શું કોર્ટ ડિસિઝન આપે તે જોવું રહ્યું. પરંતુ આ બંનેનું લગ્ન જીવન છે લગભગ 2-3 વર્ષ સુધી ચાલ્યું અને આ મહિલા ઓફિસર છે તે કંઈક આ રીતે આ જે રોહિતરાજ છે તેના ચુંગાલમાં ફસાઈ ગઈ છે અને હવે તે પોલીસ સ્ટેશને તેણે જાતે જ
તેનો ભૂતપૂર્વ પતિ હવે કહી શકાય, કારણ કે તેણે 2021માં છૂટા છોડ્યા લીધા અને હવે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે આપણા મોટા પોલીસ અધિકારી છે, જો તેને પણ ઝાંસો દઈને કોઈ વ્યક્તિ છે તે મોટો ઓફિસર બતાવીને આ રીતે લગ્ન કરી લેતો હોય છે તો હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીને અરેસ્ટ કર્યો છે, કોર્ટમાં હાજર કર્યો છે. આગામી દિવસોમાં શું થાય તે હવે જોવું રહ્યો. દોસ્તો, આવા જ અવનવા વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું વધુ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.